તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રાથમિક સુવિધાઓનો અભાવની સાથે ફાયર સેફટીના સાધનો પણ જોવા મળ્યા નહીં. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે એચબીએન ટીવી ન્યૂઝ ટીમ દ્વારા મુલાકાત લેતા જોવા મળ્યું કે અહીં પાયાની પ્રાથમિક સુવિધાઓ જે છે લોકોને મળતી નથી. કાલોલ તાલુકામાં આવતા વિવિધ દૂર દૂર આવેલા ગામડાઓમાંથી લોકો ઘર જમીન કે અન્ય કોઈ પણ કામગીરી માટે પુરુષ મહિલાઓ અને આવક જાતિના દાખલાઓ માટે વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે. અને બીજી બાજુ ઉનાળાની કારજાર ગરમીની પણ શરૂઆત થઈ જાય છે ત્યારે જીવનના અમૃત સમાન પાણીની સુવિધાઓનો તાલુકા પંચાયત કચેરી ખાતે અભાવ જોવા મળ્યો. તાલુકા પંચાયત સ્ટાફ માટે પાણીના જગ લાવી ઓફિસમાં મૂકવામાં આવે છે તો સામાન્ય જનતા શું? પાણીની જેમ રૂમ છે એ છેલ્લા કેટલાય સમયથી બંધ જોવા મળી છે અને દૂર દૂર ગામડાઓમાંથી આવતા લોકોને સ્વખર્ચે પાણીની બોટલ લઈને પાણી પીવું પડે છે. બાથરૂમમાં પણ લાંબા સમયથી તાળું મારેલું જોવા મળ્યું છે. એક બાજુ કોરોનાનો કહેરને કારણે ધંધા રોજગાર પણ પહેલા જેવા ચાલતા નથી અને આવા કાગળિયાના કામોમાં વચેટિયાઓ દ્વારા જાણે કે એમનો ધંધો જ હોય એ રીતે ભોળા લોકો જોડે કમિશન લેવામાં આવે છે. આકસ્મિક બનાવને લઈને જો કોઈ આગ લાગે તો તેને માટે સેફટી માટે ફાયર ફાઇટરના બોટલ પણ લાગેલ નથી તો શું જવાબદાર અધિકારી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે કે શું? તો દૂર દૂર ગામડાઓમાંથી આવતી લોકોની માંગ છે કે અમને પાણીની જે સુવિધાઓ છે અમને કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે પૂરી પાડવામાં આવે. બ્યુરો રિપોર્ટ, ભાવિનભાઈ પરમાર, પંચમહાલ. નમસ્કાર દર્શક મિત્રો, હું છું ભાવિન પરમાર અને આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ પંચમહાલ. આજે અમારી એચબીએન ટીવી ન્યૂઝ ટીમ છે એ તાલુકા પંચાયત કચેરી કાલોલની મુલાકાતે પહોંચી છે અને મુલાકાત કરતાં એવું જોવા મળ્યું હતું કે પ્રાથમિક સુવિધાઓ બરાબર, આજે જે ઉનાળો કહેવાય એ ઉનાળાની કડકડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને માણસ જે છે બરાબર એને પાણીની વધારે જરૂરિયાત પડતી હોય છે બરાબર. ત્યારે આજે કાલોલ તાલુકાની અંદર દૂર દૂર ગામડાઓમાંથી પબ્લિક પોતાના કાગળિયાના કામ કે જમીનના કામ કે આવકના દાખલા છે અન્ય એક્સવાય ઝેડ કોઈ પણ જે કામગીરી માટે દૂર દૂરથી પબ્લિક આવતી હોય છે અને અહીંયા પરિસ્થિતિ એવી જોવા મળી કે અહીંયા જે પીવાના પાણીની જે રૂમ છે અંદર કૂલર છે બરાબર એ છેલ્લા કેટલાય સમયથી બંધ છે બરાબર. અને જે પબ્લિક ગામડામાંથી આવે છે દૂરથી આવે છે એમણે આવી ગરમીની અંદર 20 રૂપિયાના બોટલ સ્વખર્ચે લઈને અને પીવું પડે છે. તો પબ્લિકની એવી માંગ છે કે જે પાણીની જે કૂલર છે એ ચાલુ કરવામાં આવે બરાબર. તો આપણી જોડે જે અહીંયા ગામડામાંથી આવેલા એક ભાઈ પણ છે તો એમની સાથે આપણે વાત કરીશું. તો હાલની અહીંયા તમને કઈ કઈ સુવિધાઓ મળે છે? સાહેબ, અહીંયા સુવિધાઓ તો એવી મળવા લાગે છે કે અમારા લાઇનમાં ઘણું બધું ઊભું રહેવું પડે છે. અહીંયા ઘણી બધી તકલીફો પડે છે. અહીંયા પાણીની બી ઘણી બધી તકલીફ પડે છે અહીંયા તાલુકાની અંદર. તો અહીંયા બાથરૂમમાં બી હું ગયો હતો તો હરસી પડ્યો હતો તો મારો પગ ફ્રેક્ચર થવાનો ઘણો બધો સંભવ હતો. અહીંયા કે એવું બધું અહીંયા ઉનાળામાં આવીએ તો પાણી લગભગ અહીંયા બહુ ઓછું મળે છે તાલુકાની અંદર. તો કહો કે સાહેબ, જેવું અમને પાણી પૂરું મળે, અમે કામગીરી નાનું મોટું કામ કરવા માટે આવીએ ને, અમને પાણીનું કામગીરી અમે આવીએ કામગીરી માટે, અમને પાણી પૂરતું મળવું જોઈએ એટલી અમારી માંગ છે. અત્યાર પછી પાણી સ્વખર્ચે લાવો છો? અત્યારે તો સાહેબ હવે પાણીનો એવું થાય તો પછી વેચાતું તો પાણી એક વેચાતું લાવવું પડે ને સાહેબ. એમાં શું નામ તમારું? રાઠોડ રમેશ કુમાર લક્ષ્મણસિંહ છે મારું નામ. ગામડામાંથી આવતી જે પબ્લિક છે એમની સાથે પણ વાત કરી, એમણે પણ જે પીવાનું પાણી છે એ સ્વખર્ચે લેવું પડે છે. અત્યાર આપણે જોઈએ કે પીવાના પાણીની જે રૂમ છે બરાબર એને પણ તાળું મારેલું છે અને તાલુકા વિકાસ અધિકારી છે એમની મુલાકાત લેતા એમને પણ જણાવ્યું કે આ કેટલા સમયથી બંધ છે, પરંતુ રજૂઆત કરતાં એમને એવું કહ્યું હતું કે ટૂંક સમયમાં આપણે એ ચાલુ કરીશું. તો આપણે કેમેરામેનને કહીશું કે જે પાણીની પીવાની જે રૂમ છે અને જે તાળું મારેલું છે એ પણ આપણને દ્રશ્યો બતાવશે.
બીજું કે અહીંયા એ પણ જોવા મળ્યું કે જે કોઈ પણ આગ લાગી જાય બરાબર ફાયર એક્ઝિક્યુટિવ વોટર એ દરેક સરકારી કચેરી જે એની બહાર મૂકવામાં આવે છે તો આખા કાલોલ તાલુકા પંચાયત કચેરીમાં આપણે જોયું તો ફાયર એક્ઝિક્યુટિવના જે બોટલ છે એ કોઈ પણ જગ્યાએ જોવા નહીં મળે તો કાલુડને કોઈ જાનહાનિ થઈ જાય કોઈ આગ લાગી જાય તો એવા સમયે તંત્ર શું કરે તો આ જે બોટલ છે એ પણ ક્યારે મૂકવામાં આવશે બરાબર તો આપણે કેમેરામેનને કહીશું કે એ પણ જે વિદ્યુત છે એ મારી આપણને બતાવશે કે ફાયર એક્ઝિક્યુટિવ બોટલ છે એ ક્યાંય પણ દેખાતા નથી બરાબર બીજું કે જે પુરુષ શૌચાલય છે બરાબર એને પણ તાળું મારી દેવામાં રાખેલું છે એ પણ છેલ્લા ઘણા સમયથી ખુલ્યું નહીં કયા કારણે બંધ છે પાણીની સુવિધા પણ બંધ છે એ કયા કારણે બંધ છે બરાબર એ ટીડીઓ બેનને પણ ખબર નથી આપણે એમની જોડે પણ રૂબરૂ મુલાકાત કરી એમને પણ કહ્યું કે કેટલા સમયથી બંધ છે ખબર નહીં પરંતુ ટૂંક સમયમાં એ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તો કેમેરામેનને કહીશું કે તાલુકા પંચાયતના જે દ્રશ્યો છે આપણને બતાવશે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે તમામ શિક્ષકોનું.